a short form on cell phone, then second discuss करेलो तो write a short form on fax, then third आपने discuss करेलो तो write a short form on email. ठीक आपने जे ये जे daily आपने use करता हुई ची ये बात जे ये communication ना tools में जे ये आपने यार short form discuss करेलो तो थी तो आज आपने ये भी जे short form discuss करवानी चे जे जे video conferencing versus web conferencing. કે આપણે ખ્યાલ જ હોય છે કે વિડીયો કોન્ફરન્સિંગ કોને કહીએ છીએ, તો કે વિડીયો કોન્ફરન્સિંગથી પણ આપણે છે એ પરિચિત છીએ અને સાથે સાથે છે એ વેબ કોન્ફરન્સનો પણ આપણે ખ્યાલ જ હોય છે કે બંનેનો મિનિંગ છે એ શું થાય છે. તો આજે આપણે એ જ જે બુક્સમાં મિનિંગ આપેલું છે એ જ અહીંયા ડિસ્કસ કરવાનું છે. One technology that combines the oral and video communications effectively is video conferencing. Okay, aapne na kidu chhe ke one technology that combines orals and video communication, then it is called video conferencing. Okay, jema apne koi sathe emnom khali baatcheet karta hoy to emnom chhe ene conferencing kare, pan chhe e video આપણે ઓરલમાં કોઈ વ્યક્તિ સાથે વાત કરતા હોય અને સાથે સાથે છે એ વિડીયો થ્રુ છે કોમ્યુનિકેશન કરતા હોય તો એને છે એ વિડીયો કોન્ફરન્સિંગ કહે છે. આપણે કરી છીએ વિડીયો કોલ છે તો એ વિડીયો કોન્ફરન્સિંગ છે. એ ઓરલી પણ આપણે વાતચીત કરી શકીએ છીએ અને સામે સામે છે એકબીજાને જોઈને વિડીયોમાં પણ વાતચીત કરી શકીએ છીએ તો એને છે એ વિડીયો કોન્ફરન્સિંગ કહે છે. While it has been around for a while, advancement in optical fibers, bandwidth and software and computer technology which puts video conferencing into more favor. Okay? જુદા જુદા સોફ્ટવેરની મદદથી કે આપણે ખ્યાલ જ છે કે કેટલા બધા એવા સોફ્ટવેર હોય કે જેની મદદથી છે વિડીયો કોન્ફરન્સિંગ છે એ પોસિબલ બને છે. તો કે આવા જુદા જુદા સોફ્ટવેર છે એ વિડીયો કોન્ફરન્સિંગને છે મોર ઇફેક્ટિવ બનાવી દીધું છે કે વધુ કાર્યક્ષમ બનાવી દીધું છે. કે અત્યારના ન્યુ એરામાં જોઈએ તો કે મોડર્ન એરામાં છે વિડીયો કોન્ફરન્સિંગ છે એ મોસ્ટ યુઝફુલ ટૂલ છે. કે કોઈ સાથે છે એ વિડીયો ચેટમાં અને ઓરલી છે એ કાંઈ પણ કોમ્યુનિકેશન કરવામાં છે એ વિડીયો કોન્ફરન્સિંગ છે એ મોસ્ટ ઇફેક્ટિવ ટૂલ્સ તરીકે ઓળખવામાં આવે છે. અને કેટલા બધા એવા સોફ્ટવેર છે કે દિવસે ને દિવસે જે છે એ વિડીયો કોન્ફરન્સિંગ જે છે એ મોર ઇફેક્ટિવ બનાવે છે કે વધુ કાર્યક્ષમ છે એ દિવસે ને દિવસે છે વિડીયો કોન્ફરન્સિંગને બનાવતા જાય છે. વિડીયો કોન્ફરન્સિંગ સિસ્ટમ સેવ ધ ટ્રાવેલ ટાઈમ એન્ડ એક્સપ્લેન એન્ડ હેલ્પ ટુ એલિમિનેટ્સ ધ મેઇન શેડ્યુલ પ્રોબ્લમ. વિડીયો કોન્ફરન્સિંગ જ્યારે આપણે કરતા હોઈએ છીએ તો ટાઈમ પણ સેવ કરે છે અને સાથે સાથે એક્સપેન્સ પણ છે આપણા છે એ રિડ્યુસ કરે છે. કે વિડીયો કોન્ફરન્સિંગ ટાઈમ સેવ કઈ રીતે કરે છે તો કે આપણે છે એ કોઈ પણ વ્યક્તિને છે એ મળવા જઈએ તો એની પાછળ આપણો ટાઈમ પણ છે એ વેસ્ટ થાય અને સાથે સાથે ત્યાં સુધી પહોંચી તો થોડો ઘણો એક્સપેન્સ પણ થાય. તો કે વિડીયો કોન્ફરન્સિંગથી તમે ઘરે બેઠા છે તમારો ટાઈમ સેવ કરી અને એક્સપેન્સ પણ સેવ કરી અને કોઈ પણ વ્યક્તિ સાથે છે અને કોઈ પણ પ્લેસથી છે એ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા છે એ વાતચીત કરી શકો છો. તો કે વિડીયો કોન્ફરન્સિંગમાં ફર્સ્ટ પોઈન્ટ તો આપણે જે ડિસ્કસ કરેલો હતો એ છે કે ઈ બંને આવી જાય છે ઓરલ એન્ડ વિડીયો કોમ્યુનિકેશન. વિડીયો કોન્ફરન્સમાં છે આપણે ઓરલ અને છે વિડીયો બંને દ્વારા કોમ્યુનિકેશન કરી શકીએ છીએ. ધેન આપણે સેકન્ડ જોયું કે જુદા જુદા સોફ્ટવેર હોય છે એ વધુ કાર્યક્ષમ વધુ ઇફેક્ટિવ બનાવે છે. તેમ થર્ડ આપણે જોયું
save time and expenses. વિડિયો કોન્ફરન્સિંગ છે એટલે આપણો ટાઈમ અને આપણા એક્સપેન્સ બંનેને સેવ કરે છે, બંનેને બચાવે છે. ઇવન ધ સ્મોલ એન્ડ ધ મીડિયમ સાઇઝ કંપનીઝ વિથ નોટ ઇનફ યુઝ ટુ જસ્ટિફાય ધ સીટિંગ ટર્મ એન્ડ યુઝિંગ થ્રુ ધ પ્રોવાઇડર્સ. ઓકે, તે સ્મોલ કંપની હોય છે કે આપણે ડેઇલી તો યુઝ કરતા જ હોય છે, પણ જે સ્મોલ કંપનીઝ હોય છે તો એ છે વિડીયો કોન્ફરન્સિંગ થ્રુ છે એ ઓછા ખર્ચે છે એ કરી શકે છે. કોઈ પણ વર્કર્સ લેબર્સને ગ્રુપમાં છે એટલે જે સાથે એકસાથે કાંઈ પણ ઇન્ફોર્મેશન આપ્યું હોય તો સ્મોલ કંપની માટે છે કે વિડીયો કોન્ફરન્સિંગ છે સૌથી ચીપેસ્ટ એટલે કે સૌથી સસ્તામાં સસ્તો ટૂલ્સ છે એ સાબિત થાય છે. પછી તેનું કીધું છે ડેસ્કટોપ વિડીયો કોન્ફરન્સિંગ એન્ડ ધ નેટવર્ક માઇક્રો વિડીયો કોન્ફરન્સિંગ. ધ વિડીયો કોન્ફરન્સિંગ ઇઝ અ ટાઈપ્સ ઓફ કોન્ફરન્સિંગ ઇન વિચ ધ વિડીયો કેમેરા એન્ડ માઇક્રોફોન કેપ્ચર ધ સાઇટ એન્ડ સાઉન્ડ ફોર ટ્રાન્સમિટિંગ. આપણે છે આમાં પેરેગ્રાફ થ્રુ ભણેલું છે, તમને છે પોઈન્ટ થ્રુ છે એક્સપ્લેન કરું છું કે એમાં છે એ સાઉન્ડ થેન આપણે કીધું છે કે કેમેરાઝ માઇક્રોફોન એન્ડ સાઉન્ડ કે વિડીયો કોન્ફરન્સિંગ આપણે કરતા હોય તેમાં આપણે કાંઈ પણ પ્રોબ્લેમ થતો નથી કે કેમેરો પણ સારો હોય અને સાઉન્ડ સારા હોય માઇક્રોફોન હોય તો એને લીધે છે કે એકદમ છે વિડીયો કોન્ફરન્સિંગ ઇફેક્ટિવ રીતે કરી શકાય છે. વિડીયો કોન્ફરન્સિંગ ઇઝ અ એન્ટરપ્રાઇઝ કોલાબોરેશન ટૂલ ધેટ ઇનેબલ્સ ધ રિયલ ટાઈમ ઓડિયો એન્ડ વિડીયો કોન્ફરન્સિંગ અમોંગ ધ નેટવર્ક માઇક્રોકોમ્પ્યુટર્સ એન્ડ નેટવર્ક કોન્ફરન્સ રૂમ. એ વિડીયો કોન્ફરન્સિંગ આપણે કરવું તેના માટે આપણે બે ઓપ્શન છે. ફર્સ્ટ આપણે લીધું છે
computer and connect to the web consoles with internet and a phone of VoIP. Okay? Web consoles માં શું હોય છે? તો કે જેટલા વ્યક્તિ છે તે જોઈન થવાના હોય, બધા પાસે પોતાનું પર્સનલ કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ હોવું જરૂરી હોય છે. વિડીયો કોન્ફરન્સ અમે સેલ દ્વારા, સેલફોન દ્વારા પણ કરી શકીએ છીએ. વેબ કોન્ફરન્સમાં છે આપણું પર્સનલ કોમ્પ્યુટર અને સાથે સાથે છે કે નેટનું કનેક્શન્સ પણ હોવું જરૂરી છે અને આપણી ખુદની વેબસાઇટ પણ હોવી જરૂરી છે, તો જ આપણે છે વેબ કોન્ફરન્સિંગ કરી શકીએ છીએ. અધરવાઇઝ વેબ કોન્ફરન્સિંગ કરી શકતા નથી. વિડીયો કોન્ફરન્સિંગમાં વેબસાઇટ હોવી જરૂરી નથી, પણ વેબ કોન્ફરન્સિંગમાં છે એ કંપનીની વેબસાઇટ હોવી જરૂરી છે. વેબ કોન્ફરન્સિંગ સોફ્ટવેર મેક ઇટ સિમ્પલ એન્ડ કોસ્ટ ઇફેક્ટિવ ટુ ધ કોલાબરેટ ઓનલાઈન વિથ કલીગ્સ એન્ડ ધ કસ્ટમર્સ ઇન રિયલ ટાઈમ. દેર ઇઝ ધ પોપ્યુલર વેબ કોન્ફરન્સિંગ સોફ્ટવેર ઇન બિઝનેસ લાઇક ધ સ્કાયટેક્સ ફોર બિઝનેસ, ગોટુ મીટિંગ, જીશ્યુ, ટીમ વ્યુઅર્સ, વેબ એપ્સ, મીટિંગ કંટ્રોલ એક્સેટ્રા. કે આપણે છે એ એવા કેટલાય સોફ્ટવેર છે કે જેના દ્વારા વેબ કોન્ફરન્સિંગ છે એ ઇફેક્ટિવ રીતે કરી શકીએ છીએ. એના નામ આવ્યા છે કે જીશ્યુ, ગોટુ મીટિંગ, એડોબી કંટ્રોલ્સ, ગોટુ વેબિનાર, ગ્લોબલ મીટ એક્સેટ્રા. કે આવા જુદા જુદા સોફ્ટવેર આપ્યા છે, એના નામ આવ્યા છે કે જેના દ્વારા આપણે છે એ વેબ કોન્ફરન્સિંગ કરી શકીએ છીએ. તો અહીંયા છે એ આપણો જે ક્વેશ્ચન હતો, સોલ્વર ઓન વેબ કોન્ફરન્સિંગ એન્ડ વિડીયો કોન્ફરન્સિંગ એ કમ્પ્લીટ થાય છે. વેબ કોન્ફરન્સિંગ અને વિડીયો કોન્ફરન્સિંગ બંનેમાં છે એ થોડો ઘણો જ છે એ ડિફરન્સ જોવા મળે છે અને